नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आज तारीख 17 जानुआरी 2023। आजना कपासना भाव अंगे सौथी मोटा समाचार तेमज खेडूत लक्षी महत्वना समाचार जाणीशु। चेनल में नवा हो तो सब्सक्राइब करी लेजो। उत्तरायण पछी फरी वखत मार्केट यार्ड में कपासनी आवको में घटाड़ो थई रह्यो छे, तो शुं भाव 2000 रुपयानी सपाटी वटावशे के नहीं, जोईए संपूर्ण अपडेट। शुरू करिए आजनो वीडियो। गुजरात में 2 दिवसनी रजाओ बाद पण कपासनी आवको घटी गई। ऑल इंडिया पण आ स्थिति छे, जेना पगले रूना भाव वध्या होवाथी कपासनी बजार में पण सरेराश घटाड़ो अटक्यो हतो। सरेराश भाव स्टेबल रह्या हता, जो कि वेचवाली नहीं आवे तो कपासना भाव सुधरे तेवी धारणा छे। आगामी दिवसों में खेडूतोनी वेचवाली केवी छे तेना उपर आधार रहेलो छे। कपास ब्रोकरो एवं कहे छे, खेडूतोने सारा भाव मळे तो ज तेओ वेचाण करवाना मूड में छे, जेने पगले वेचवाली आवती नथी। सौराष्ट्रमां महाराष्ट्र मेनलाइननी वळी 40 गाड़ीनी आवक हती। भाव मेनलाइनना 1620 થી 1675, महाराष्ट्रना 1630 થી 1680 रुपया। देशमां रूनी आवक वेपारी अंदाज मुजब 1.03 લાખ गांसडीनी थई हती, તે શુક્રવારની તુલનાએ 10,000 ગાંસડીનો ઘટાડો બતાવે છે। તો આગામી સમયમાં કપાસના ભાવ વધી શકે છે। મગફળીના ભાવ મુદ્દે સૌથી મોટા સમાચાર। ઉત્તરાયણ પછી બીજા દિવસે મગફળીના ભાવમાં જોરદાર તેજી, મણના 1780 રૂપિયા ઊંચામાં બોલાયા હતા। સતત ભાવની અંદર વધારો, સફેદ તલના ભાવમાં જોરદાર તેજીનો માહોલ। આ વર્ષે સફેદ તલના ઓછા ઉત્પાદનના લીધે ભાવમાં જંગી વધારો, કાળા તલ કરતાં ઊંચા ભાવમાં સફેદ તલ વેચાઈ રહ્યા છે। સફેદ તલના ઊંચામાં ઊંચા બપોર સુધીના ભાવ 3285 રૂપિયા બોલાયો હતો। વીજ ગ્રાહકોને મોટો ઝટકો, જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। દેશભરના વીજ ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે। કોલસાના પરિવહન ખર્ચમાં વધારાને કારણે વીજ કંપનીમાં ભાવ વધારો કરી શકે છે। માર્ગ દ્વારા કોલસાનો પરિવહન ખર્ચ ઘટાડવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો। NTPC સહિત દેશના ઘણા રાજ્યો રેલ અને સમુદ્ર માર્ગ દ્વારા કોલસાનું પરિવહન કરવું પડશે। આવી સ્થિતિમાં વીજળી ઉત્પન્ન કરવાની કિંમત 10% વધી શકે અને તમામ ગ્રાહકો ઉપર 25 પૈસાનો બોજો જાહેર કરાયો છે। દારૂ ખરીદવાની ઉંમર અહીં 21થી ઘટાડી 18 વર્ષ કરવામાં આવશે। ઉંમર 21થી ઘટાડી 18 વર્ષ દારૂ ખરીદવાની કરવાની તૈયારી કર્ણાટકની બોમાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં 21 વર્ષની ઉંમર હતી તે ઘટાડી 18 વર્ષ કરવાનું વિચારી રહી છે। સરકારે 30 દિવસમાં લોકો પાસેથી સૂચનો અને આપત્તિઓ મંગાવ્યા છે। ગયા અઠવાડિયે રાજ્યના આ દરખાસ્ત અંગેની સૂચના પ્રસિદ્ધ થઈ હતી। હાલમાં કર્ણાટકમાં દારૂ ખરીદવાની લઘુત્તમ વય 21 વર્ષ છે। આના સમાચાર જોઈએ તો અમદાવાદમાં આજથી આ નવો નિયમ, હવેથી પાનના ગલાઓ, મસાલાની દુકાનો તેમજ પ્લાસ્ટિકની પન્નીઓ અને સાની કીટલી ઉપર વપરાતા ડિસ્પોઝલ ગ્લાસ નહીં વાપરી શકાય। 20 તારીખ સુધી તમામ ગલાવાળાઓને તથા સાની કીટલીના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા માટે સમજાવવામાં આવશે। જો નહીં સમજે તો સાની કીટલી અને દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે। આવતીકાલથી અમદાવાદ શહેરમાં ઝુંબેશ શરૂ કરાશે। AMCએ આ મોટો નિર્ણય કર્યો છે। મહિલાઓના ખાતામાં દર મહિને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। આ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે અહીં રેલી યોજી હતી। દરમિયાન તેમણે ઘણા વચનો પણ જાહેર કર્યા હતા। પ્રિયંકાએ કહ્યું કે જો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગૃહિણીઓને ઘરનો ખર્ચ ચલાવવા માટે દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે, સાથે 200 યુનિટ વીજળી મફત આપવાનું પણ તેમણે વચન આપ્યું હતું। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત કોરોના મુક્ત રાજ્ય। સતત બીજા દિવસે કોરોનાના નોંધાયા 0 કેસ હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી કોરોના જતો રહ્યો છે। સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં આજે 1 પણ કેસ નોંધાયો નથી। 15 જાન્યુઆરીએ પણ રાજ્યમાં 0 કેસ સામે આવ્યા હતા। ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસ માત્ર 11 છે। એટલે શું ખરેખર રાજ્યમાં કોઈ કેસ નથી કે તહેવારો દરમિયાન કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા નથી? શું સરકાર કોરોનાના આંકડા છુપાવી રહી છે? આવા સવાલો પણ પેદા થઈ રહ્યા છે। ત્યારબાદના સમાચાર, ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિર્ણય લીધો, જેમાં આયોજનબદ્ધ શહેરી વિકાસના દિશાને વધુ વેગ આપવાની નિયમ સાથે નવી 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે। અમદાવાદની 4 પ્રિલિમિનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફ્ટ DP સ્કીમનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ 3 ડ્રાફ્ટ DP મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચાર, 3 બાળકો પેદા કરો અને ડબલ લાભ મેળવો। તો CMની જાહેરાત, 3 બાળકો પેદા કરો ડબલ લાભ મેળવો, એક તરફ ભારત વસ્તી વિસ્ફોટથી પરેશાન છે,
त्यारे सिक्किम राज्यना सीएम प्रेमसिंह तमांगे स्थानिकोने वधु बाळको पैदा करवा माटे आकर्षक ऑफर आपी छे। जणावी दईए के नेशनल एवरेज बे नी सरखामणीए सिक्किममां जन्मदर मात्र 1.1 छे, जेथी स्थानिकोनी वस्ती बसावा माटे सीएम तमांगे लोको माटे नवी इनिशिएटिव योजना अमलमां मूकी छे। आ अंगेनी जाहेरात तेमणे एक कार्यक्रम दरमियान करी हती। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ધોરણ એકમાં પ્રવેશ અંગે મોટો નિર્ણય લેવાઈ શકે। ધોરણ એકમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે મોટો નિર્ણય। આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાશે। નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ એકમાં એવા જ વિદ્યાર્થીઓને એડમિશન અપાશે જેની ઉંમર 1 જૂન 2023ના રોજ 6 વર્ષની હોય। હવે આ નિયમ રાખવો કે તેમાં છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લેવાઈ શકે। જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિની અમલવારીના પગલે રાજ્યમાં અંદાજે 3 લાખ બાળકો શાળા પ્રવેશથી વંચિત રહી શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 2 દિવસ કોલ્ડવેવની હજુ આગાહી। ગુજરાતમાં હજુ 2 દિવસ કોલ્ડવેવની આગાહી। ઉત્તરીય પવનોને કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। આજે રાજ્યના સૌદ શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। 2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ ગુજરાતની જનતાને કોલ્ડ વેવથી રાહત નહીં મળે। 20 જાન્યુઆરી પછી ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને એકર દીઠ 15,000 રૂપિયાની સહાય। નવા વર્ષમાં સરકારે લાખો ખેડૂતોને ભેટ આપી છે। પીએમ કિસાન યોજના અંતર્ગત સરકારે ખેડૂતોને 30,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે। આ પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે। તો તમારી પાસે 1 એકર ખેતી હોય તો 15,000 રૂપિયા મળશે, ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને વધુમાં વધુ 2 એકર વિસ્તાર માટે તમને અરજી કરી શકશો। આ યોજના મહારાષ્ટ્રના ખેડૂતોને લાગુ પડશે। ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના કપાસના ભાવ અંગેના સમાચાર તેમજ ખેડૂત સમાચાર। તો જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।